तो मेवासा गामे क्षत्रिय खांड राजपूत समाज द्वारा आयोजित राम नवमी महोत्सव 2022 ની ઉજવણી કરવામાં આવી, જેમાં સવારે 21 કુંડી મહાયજ્ઞ તેમજ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે લોકમેળો પણ યોજાય છે, સાથે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે। यात्राधाम वीरपुर पास आवेला मेवासा गामे समस्त क्षत्रिय खांड राजपूत समाज ना संत शिरोमणि भक्त राम बापू नी प्राचीन जगह आवेली छे, ज्यां राजाशाही वक्त थी भगवान श्री राम नी जन्म जयंती उजवाय छे, परंतु कोरोना महामारी ना कारणे सतत 2 वर्ष राम नवमी महोत्सव सादाई थी उजवामां आवतो हतो, परंतु चालू वर्षे कोरोना महामारी नहिवत थता आ वर्षे समस्त क्षत्रिय खांड राजपूत समाज द्वारा राम नवमी ए भगवान श्री राम नो जन्म उत्सव धामधूमथी उजवामां आवे छे, जेमां सवारे 21 कुंडी મહાયજ્ઞ તેમજ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે લોકમેળો પણ યોજાય છે, સાથે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે। આ રામ નવમી મહોત્સવ 2022માં ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજના લોકો સહિત ગુજરાતભરના ગામે ગામથી સમસ્ત હિન્દુ સમાજના લોકો જોડાઈને ધામધૂમપૂર્વક શ્રી રામ ભગવાનની જન્મ જયંતી ઉજવે છે। ભક્ત શ્રી રામ બાપાની જગ્યા મેવાસા મુકામે દર વર્ષની જેમ રામનવમી નિમિત્તે મહોત્સવ રૂપે રામ જન્મ જયંતી ઉજવવામાં આવે છે, જેમાં સમસ્ત ખાંટ રાજપૂત સમાજના વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી લોકમેળો 36 કુંડી મહાયજ્ઞ અને મહાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। મહામારીના સમય દરમિયાન છેલ્લા 2 વર્ષથી આ રામનવમી મહોત્સવ ઉજવાઈ ન રહ્યો હતો, આ વર્ષે ધામધૂમપૂર્વક રામનવમી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં ખાંટ રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી। ગૌરવ ગાજીપુરા સાથે લાઈવ 24 ન્યૂઝ વીરપુર।